જૂનાગઢના વંથલીમાં કમોસમી વરસાદ શરૂ. સાસણ બાદ વંથલી પંથકમાં કેસર કેરીનું પુષ્કળ ઉત્પાદન, ત્યારે કેરીના પાક માટે ઘાતક એવી સોનમાર્કના ઉપદ્રવથી કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિને ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. વંથલી તાલુકામાં 60 જેટલા બાગાયતી વિસ્તાર ધરાવે છે. કેસર કેરી, ચીકુ, રાયણા જેવા ફળોનું મબલક ઉત્પાદન થાય છે, ત્યારે હાલ ચીકુનું ઉત્પાદન મબલક થયું છે. નિકાસ ન હોતી ખેડૂતો માલ ના ઉતરતો હોય અને પાક ખરી પડે છે, તેમાંથી સોનમાર્ક ઉપદ્રવ થવાનો અને કેસર કેરી, રાવણા ફળ તથા અન્ય સોનેરી માખીના ડંખથી ફળ બગડી જાય છે. હાલ આ વિસ્તારમાં અને એક આંબાના બગીચામાં સોનમાખી કેરીને કારણે કેસર કેરીના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે લોકડાઉનમાં કમોસમી વરસાદ હવે સોનમાખીના કેરીને કારણે કેરના કારણે વિસ્તારમાં ખેડૂતો પાયમારીને આરે આવીને ઊભા છે. બગાયતી પાક માટે સરકાર દ્વારા પાક વીમો આપવામાં આવે તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે. કેરીના રક્ષણ માટે આંબા પર લગાવાયા છે બિસ્કિટના બોક્સ. સોનમાખીથી કેરીના પાકને બચાવવા માટે આંબા પર બિસ્કિટના બોક્સ લગાવવામાં આવે, જેનાથી સોનમાખી ખેંચાઈને બોક્સમાં નાશ પામે છે. હાલ આ બોક્સ 40-45 રૂપિયાના ભાવે બજારમાં વેચાય છે, ત્યારે આ બોક્સમાં સબસિડી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બોક્સ 15-20 રૂપિયામાં મળી શકે છે, તો આ અંગે ખેડૂતો દ્વારા યોગ્ય કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એક તરફ કોરોનાનો કહેર, લોકડાઉન અને કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જવાની ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.